वापी जेडीसी में आवेली व्रज केमिकल कंपनी में लागी आग। 5 થી વધુ ફાયર ફાઈટર ની ટીમે આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા। કેમિકલના કારણે આગ વધુ પ્રસરી આગ લાગવાનું કારણક બન્યું। વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં 10 થી વધુ ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી। ગોડાઉનમાં કેમિકલ વેસ્ટ મટીરીયલ અને પ્લાસ્ટિક વધુ હોવાથી આગ પ્રસરી આગ લાગવાનું કારણક બન્યું। આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાક। લોન આપવાના નામે કરોડોની ઠગાઈના કેસમાં અમદાવાદના 3 યુવકની પશ્ચિમ બંગાળ પોલીસે કરી ધરપકડ। 4 કરોડ રોકડા, સોનું, લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત। અમિકારી એજન્સી એફબીઆઈની માહિતીના આધારે પશ્ચિમ બંગાળના વિદ્યાનગરમાં સર્ચ ધરાયું ઓપરેશન। આરોપીની પૂછપરછમાં અમદાવાદથી બોગસ કોલ સેન્ટર ચાલતું હોવાનો ખુલાસો। અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ રહેશે ચાલુ। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કરી જાહેરાત। લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને કરાયો નિર્ણય। મોહનથાળની ગુણવત્તા સુધારવામાં આવશે। ગાંધીનગરમાં અંબાજી મંદિરના ટ્રસ્ટીઓ અને સરકાર વચ્ચે બેઠકમાં લેવાયો નિર્ણય। અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ શરૂ કરતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ। અમદાવાદના પાલડીમાં આવેલી વીએચપીની ઓફિસ પર ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ। કાર્યકરો એકબીજાને મોહનથાળ ખવડાવ્યો। અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની જાહેરાત થતા વડોદરામાં કરાઈ ઉજવણી। શહેરના બહુચરાજી મંદિરમાં કોંગ્રેસે ઉજવણી કરી, ફટાકડા ફોડીને મોહનથાળનું કર્યું વિતરણ। અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ કરતા ભક્તોમાં ખુશીનો માહોલ। પાલનપુરના ગુરૂનાનક ચોકમાં ભાવિકોએ ફટાકડા ફોડીને કરી ઉજવણી। મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા શ્રદ્ધાળુ, હિન્દુ સંગઠનો સહિતના અનેક લોકો કરી રહ્યા હતા વિરોધ। દાંતા સ્ટેટના રાજવી પરમવીરસિંહે અંબાજી મંદિરમાં કર્યા દર્શન। મોહનથાળનો પ્રસાદ શરૂ થતા મા અંબાના ભક્તોની આ જીત ગણાવી લાખો શ્રદ્ધાળુઓની લાગણીને મા અંબાએ સાંભળી અને નિર્ણય કરાવ્યો હોવાનું પરમવીરસિંહે ગણાવ્યું। અંબાજી બાદ પાવાગઢ મંદિર ટ્રસ્ટનો નવો નિયમ। હવે ભક્તો છોલેલું શ્રીફળ મંદિરમાં નહીં લઈ જઈ શકે। મંદિરમાં વ્યવસ્થા અને સ્વચ્છતાના ભાગરૂપે લેવાયો નિર્ણય। છોલ્યા વિનાનું આખું શ્રીફળ માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન મંદિરના ટ્રસ્ટીઓએ જાહેર કર્યો નિર્ણય। પાવાગઢ મંદિરમાં શ્રીફળ અંગે લેવાયેલા નિર્ણયનો કોંગ્રેસનો વિરોધ। કહ્યું, ભક્તોની આસ્થા સાથે થઈ રહી છે રમત, ટ્રસ્ટનો નિર્ણય અયોગ્ય। ભાજપ હિન્દુત્વની વાત કરે છે પરંતુ 156 સીટ આવ્યા બાદ સત્તાના નશામાં હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડે છે। ગાંધીનગરમાં વિધાનસભાની સુરક્ષામાં છીંડા। ધારાસભ્યને મુલાકાતીઓના પ્રવેશ દ્વાર પર રાખવામાં આવેલું લગેજ સ્કેનર બંધ। સવારથી સામાન ચેક કર્યા વગર લોકોને અપાયો પ્રવેશ। રાજ્યના સૌથી સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષામાં મોટી ચૂક। વિધાનસભામાં ગાજ્યો ડ્રગ્સનો મુદ્દો। કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાના સવાલનો હર્ષ સંઘવીએ આપ્યો જવાબ। કહ્યું, ગુજરાતમાં 4000 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું। હાઈકોર્ટની સોમોટોથી થશે વધારે અસરકારક કામગીરી। ગુજરાતમાં કાર્યવાહીથી પાકિસ્તાન સુધી ફફડાટ। કચ્છના પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માની અરજી હાઈકોર્ટે ફગાવી। કેસમાંથી બિન તહોમત ડિસ્ચાર્જ કરવાની માંગ કરતી અરજી કરવામાં આવી। હાઈકોર્ટે ટ્રાયલ 6 મહિનામાં પૂરી કરવા આપ્યા નિર્દેશ। પ્રદીપ શર્મા પર ખાનગી કંપનીને ફાયદો કરાવવા જમીન ફાળવણીનો આરોપ। અમદાવાદ મહાનગરપાલિકાના 4 અધિકારીઓને શોકોઝ નોટિસ। મ્યુનિસિપલ કમિશનરના ગ્રાઉન્ડ દરમિયાન કામગીરીમાં જોવા મળી બેદરકારી। ગંદકી રખડતા ઢોર અને દબાણો મામલે માંગવાનો આવ્યો ખુલાસો। બિરેન શાહ, જીતેન્દ્ર ધાનાણી, ચંદનસિંહ ભીલવાલ અને નરેશ રાજપૂત સામે કાર્યવાહી। રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી। થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની સંભાવના। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજિયનમાં પડશે માવઠું। અમદાવાદ અને ગાંધીનગરમાં 16 અને 17 માર્ચે વરસાદ રહેશે। અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું। ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। સાપુતારા અને તેની આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો। ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થતા ખેડૂતો મુકાયા ચિંતામાં। ડુંગળી, સ્ટ્રોબેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ। બનાસકાંઠા જિલ્લામાં 15 થી 17 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી, જેના પગલે આપત્તિ વ્યવસ્થાપન વિભાગે ખેડૂતોને એલર્ટ આપ્યું। માર્કેટયાર્ડમાં અનાજ ન વગડે અને ખુલ્લામાં જણસી ન પડી રહે તે માટે ખેડૂતોને અને માર્કેટયાર્ડે સાવચેત રહેવાની આપી સૂચના। રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, આજે 1 ડેમ નર્મદાના નીરથી છલોછલ ભરાયો। 879 એમસીએફટી પાણી છોડાયું। ડેમની જળસપાટી 28 ફૂટથી ઉપર પહોંચી। જૂન મહિનામાં નાગરિકોને નહીં રહે પાણીની સમસ્યા।
અરવલ્લીના મોટા કંથારીયા ડેમમાં પાણી છોડવાની માંગ સાથે મેઘરજ તાલુકાના 10 ગામના લોકોએ રામધૂન બોલાવી તંત્રને અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ ન આવ્યાનો આરોપ 15 દિવસમાં પાણી નહીં છોડવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી બનાસકાંઠાના દાંતાના કુંડેલ ગામે ખેડૂતોનો ઉભો પાક બળી ગયો વીજ લાઇનના વાયરમાંથી તણખો પડતા કેટલાક વિસ્તારોનો ઘઉંનો પાક સળગીને ખાખ ખેડૂતોએ પાણીનો મારો ચલાવીને આગને બુઝાવી મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડમાં નવા જીરુની આવક એપીએમસીમાં 5,400 સુધી બોલાયો ભાવ માવઠાને કારણે ઉત્પાદન ઘટતા ભાવમાં તેજી ફુગાવોને મોંઘવારીના મૂળજે દેશને રાહત મોંઘવારી 25 મહિનાના સૌથી નીચલા સ્તરે નોંધાઈ જાન્યુઆરીમાં દર 4.73% હતો જે ઘટી ફેબ્રુઆરીમાં ઘટીને 3.85% થયો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીમાં ક્રૂડ પેદાશ ખનીજ ખાદ્ય પદાર્થ ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક ઉત્પાદનો તેમજ કેમિકલની કિંમતો ઘટતા જથ્થાબંધ ફુગાવો ઘટ્યો